અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત કામરેજના વલથાન ખાતે ખેડૂતોનો વિરોધ, પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતો વિરોધ. ખેડૂતોએ રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે અને ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક 765 કિલો વોટની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ખેડૂતોની મહામૂલ્ય જમીન પર વીજ લાઇન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં. 1865 ટેલિગ્રાફ એક્ટ હેઠળ વીજ લાઇન ઊભી કરવા માંગે છે, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઇન આપવા ખેડૂતોની માંગ. મારું નામ અનિલભાઈ છે, દારોઠા આપેદ તાલુકાનું ગામ છે મારું, અને અમારે અહીંયાથી 765 કેવીની જે મહાકાય લાઇન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઇનને ગમે તે હિસાબે ના જવી જોઈએ. તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે, પણ સુરત જિલ્લાના 6 તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે. એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જાહેરનામું બહાર પાડ્યું છે, એવી તો આગળ એમ કે 6 થી 7 લાઇનો જવાની છે, આવી મોટી મહાકાય લાઇન. એટલા માટે ખેડૂતોનો વિરોધ છે, અમને બહુ મોટું નુકસાન છે આનાથી. કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે, પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો એક વિરોધ છે કે અમે બધા ખેડૂતોને સાથે સાંભળો, અમે કોમન જાહેરનામું બહાર ના પાડો, જે તે ખેડૂતની જે તે જમીનમાંથી લાઇન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ. પાવર ગ્રીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માંગે છે અમારે. નિખિલ મિશ્રા, GTV ન્યૂઝ, સુરત.